નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આઈડીએલ માં ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવ મિત્ર અને શત્રુનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તેની પહેલા જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો અને તેમજ આ વિડીયોની લિંક તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, સ્કૂલની અંદર ભણતા તમારી સાથે ભણતા અભ્યાસ કરતા એવા ફ્રેન્ડની અંદર તેમજ ક્લાસીસના અંદર ના ગ્રુપના અંદર તમે લિંકને શેર કરો, જેથી દરેક વિડીયો લેક્ચર તમને મળતા રહે. તો આજના આપણે વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં આપણે શરૂ કરીએ તો પહેલા આપણે એમસીક્યુની વાત કરીએ. તો એમાં પહેલું છે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી આપણે જોઈ શકાય છે, તો એમાં આવશે માઇક્રોસ્કોપ આવશે. એના પછી કયો રોગ પ્રજીવથી થતો રોગ છે, તો ટીબી છે, ઝાડા છે, શરદી છે કે ઉધરસ. બીજામાં આન્સર તમારો ઉધરસ થશે. બેક્ટેરિયા થતો રોગ છે ટીબી, માઇક્રો ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા. નીચેનામાંથી કઈ લીલ છે, બરાબર, તો સ્પાઇરોગાયરા. ખોટી જોડ હોય તે આપણે જણાવવાનું છે, જેમાં એસ્પરજીસ વાયરસ છે તે બરાબર ખોટી જોડ છે. બ્રેડ અને ઇડલીની કણક ફૂણવા એટલે કે ફૂલવામાંનું કારણ શું છે, તો કે ઈસ્ટ દ્વારા સર્જાતો એમાં કાર્બન ડાયોક્સાઈડને કારણે તે આથો આવે છે અને ફૂલી જાય છે. ઈસ્ટનો ઉપયોગ નીચેના માંથી કોના ઉત્પાદનમાં થાય છે, તો કે આલ્કોહોલમાં. નીચેના માંથી કયું એન્ટીબાયોટિક છે, તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન, બરોબર બી. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું નામ શું છે, તો કે માદા એનોફિલિસ મચ્છર. નીચેના માંથી બેક્ટેરિયા દ્વારા થતો રોગ કયો છે, તો કે આવશે ટાઇફોઇડ. નીચેના માંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ આપણે કરવો જોઈએ, તો મેલેરિયા. ચલો પ્રશ્ન 2 છે, ખાલી જગ્યામાં પહેલું બ્રેડ ઉપર ઉગેલી ફૂગને આપણે બિલોરી કાદની મદદથી તમે જોઈ શકો છો. બીજું, વાયરસ માત્ર યજમાન કોષોમાં વિભાજિત પામે છે. ઈસ્ટ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. બ્રેડ, પ્રેસ્ટીજ અને કેક બનાવવા માટે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. ચલો આગળ જોઈએ આપણે. એના પછી 5મી ખાલી જાય છે, આઠમની શોધ કયા વૈજ્ઞાનિકે કરી, તો લુઈ પાસ્વર, બરાબર. આ બંને શબ્દ ભેગા લખ્યો, લુઈ પાસ્વર. પેનિસિલિનની શોધ કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. સિત્રોન રસીની શોધ કરી હતી એડવર્ડ જેનરે. માડા એડિસ મચ્છર કોને કહેવાય, તો કે ડેન્ગ્યુ, બરાબર. એનાથી કયું રોગ થાય છે, ડેન્ગ્યુ. ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. કોલેરા એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. હિપેટાઇટિસ એ વાયરસથી થતો. એના પછી ખાલજિયા નામના બેક્ટેરિયાથી એન્થ્રેસ નામનો રોગ થાય, તો બેસિલ્સ એન્થ્રીસિસ, બરાબર. એના પછી રોબર્ટ કોસ્ટ નામના વૈજ્ઞાનિકે બેસિસ એન્થ્રીસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી. ઢોરમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ રોગ વાયરસ દ્વારા થાય છે. પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ કોણે કરેલી, લુઈ પાસ્વરે. વાતાવરણમાં 78% છે, બરાબર, 18 નથી, કેટલા ટકા, 78%, 78, બરાબર. 78% શું છે, નાઇટ્રોજન વાયુ છે. એના પછી નીલહરિત લીલ વાયુ, નીલહરિત વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધી સીધું કરે છે, જેનાથી ફળદ્રુપતામાં શું થાય છે, વધારો. તો ખરા ખોટામાં પહેલું છે, વાયરસ માત્ર યજમાન કોષો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિ, પ્રાણીમાં વિભાજન પામે, વિધાન સાચું છે. દૂધમાંથી દહીં બનાવવા માટે ન્યુકોમોક્સ બેક્ટેરિયા આવશ્યક છે, ખોટું છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે આથમણ કહીએ છીએ, સાચું છે. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક મોલ્ડ પેનિસિલિનની શોધ કરી, તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશે ત્યારે આપણું શરીર એન્ટીજન ઉત્પન્ન કરે છે, આ વિધાન છે, સાચું. નર એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવનું વાહક છે, વિધાન છે, ખોટું. ચલો હવે આપણે ઝોડકા જોડો છે, એમાં પેલું બેક્ટેરિયા છે તેમાં આવશે કયું, કોલરેકા, એટલે કે ઈ ઓપ્શન થશે, બરોબર. પહેલામાં બેક્ટેરિયામાં ઈ. એના પછી છે રાઇઝોબિયમ, બરોબર. રાઇઝોબિયમ શું છે, તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. લેક્ટોબેસિલ્સ શું છે, તો કે દહીં જમાવવાનું કામ કરે છે. ઈસ્ટ શું છે, તો કે ઈસ્ટ છે તે બ્રેડનું બ્રેકિંગ કરે છે, બેકિંગ, બ્રેડ બનાવે છે, બ્રેડની અંદર થતી હોય. પ્રજીવ શું છે, પ્રજીવ તો કે મેલેરિયા કારક છે, બરાબર. અને વાયરસ શું છે, તો કે એઇડ્સ કારક છે. એના પછી આગળ વધીએ આપણે, વર્ગીકરણ કરવાનું છે એમાં આપણે જોઈએ ચેપી રોગ અને બિનચેપી રોગમાં. ચેપી રોગમાં કયા કયા આવશે, હું ડાયરેક્ટ નામ લખી લઉં છું, એટલે કે કોલેરા, શરદી, શીતળા, ટ્યુબરક્યુલિસ. જ્યારે બિનચેપીમાં મેલેરિયા, ડાયાબિટીસ, કેન્સર, સંધિવા, તે બધા. ચલો એના પછી બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવની અંદર તમારે વર્ગીકરણ કરવાનું છે.
બેક્ટેરિયામાં રાઇઝોબિયમ અને સ્યુડોમોનાસ આવશે. ફૂગની અંદર બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ, એસ્પરજીલ્સ અને ઈસ્ટ. લીલની અંદર ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા અને એનિબિના, બરોબર, એનાબિના. ચલો એના પછી પ્રજીવની અંદર આવશે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, તે બધા. ચલો એના પછીનું તમને કીધું છે વ્યાખ્યા લખવાની છે આથવણ. કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ઘટનાને આપણે શું કહેવામાં છે, આથવણ કહેવામાં આવે છે. ચલો હવે એક બે વાક્યમાં ઉત્તરમાં પેલું છે સૂક્ષ્મજીવ એટલે શું. કેટલાક સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, આવા સજીવને આપણે સૂક્ષ્મજીવો કહેવાય છે. સૂક્ષ્મજીવોને કેટલા વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, તો કે સૂક્ષ્મજીવોને મુખ્યત્વે ચાર વર્ગમાં વિભાજિત થાય છે. એમાં પહેલું છે બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું છે પ્રજીવ અને ચોથું છે લીલ. વાયરસ દ્વારા થતા રોગો કયા છે, તો શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, પોલિયો, ઓછોબડા વગેરે જેવા રોગો વાયરસ દ્વારા થતા રોગ છે. કોઈ પણ બે પ્રજીવના નામ લખો, તો કે અમીબા અને પેરામિશિયમ પ્લાઝ્મોડિયમ. એના પછી કોઈ પણ બે લીલ છે, તો ક્લેલિમોનાસ અને સ્પાયરોગાયના. કોઈ પણ બે ફૂગ, તો બ્રેડ મોલ્ડ અને પેનિસિલિયમ. બેક્ટેરિયા કેવા પ્રકારના આકારનું છે, તો કે બેક્ટેરિયા એ દંડાણુ, ગોલાકણ, તંતુલાકાર, સરપાણો આકારનું હોય છે. ચાલો આગળ જોઈએ. હવે એના પછીમાં આઠમું, જૈવિક નાઇટ્રોજન સ્થાપક એટલે શું, કે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે, જેથી ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય, વધે છે. પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મ જીવોને જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કહેવાય. એના પછી નવમો છે, પર્ણ ફળ કે શાકભાજીના કચરામાંથી કુદરતી ખાતર કેવી રીતે બને, તો કે પર્ણ ફળ કે શાકભાજીને કચરાને આપણે એકત્રિત કરી તેને ખાડામાં નાખીને એમાં કોહડાવવામાં દેવામાં આવે છે. આ માટે તેના ઉપર સમયાંતરે પાણી અને દબાણ આપવામાં આવે છે, જેથી થોડાક સમય બાદ જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ દ્વારા તેનું શું થાય છે, વિઘટન થાય અને વિઘટન પામીને બનેલા પદાર્થને આપણે શું કહે છે, કુદરતી ખાતર કહેવાય છે. અહીંયા સુધીનો આપણે જવાબ લખવાનો છે. ચલો એના ભાઈ દસમું છે, કયા કચરાનું જમીનમાં સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી. પોલિથીનની થેલી, કાચની બોટલો, રમકડાના ટુકડા જેવા કચરાનું આપણે વિઘટન થતું નથી. રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું, કે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યનો, પાણી તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગો ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને આપણે શું કહેવામાં છે, રોગકારક સૂક્ષ્મજીવ કહેવાય છે. એના પછી હવા દ્વારા ફેલાતા રોગના નામ, તો ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા, આ બધા રોગો હવા દ્વારા ફેલાતા રોગ છે. ટ્યુબરક્યુલોસિસ રોગથી બચવાના ઉપાય, તો કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો, દર્દીને વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ, યોગ્ય ઉંમરે રસી મુકાવી જોઈએ. એના પછી ઓકરા એ કઈ વનસ્પતિમાં થતો રોગ છે, તો કે ભીંડામાં થતો રોગ છે. ખોરાકમાં વિષાક્તન એટલે શું, તો કે સૂક્ષ્મજીવો દ્વારા ખોરાક વિષકૃત કરવામાં આવે છે, બરાબર, એટલે દૂષિત કરવામાં આવે છે, જેમાં ખોરાકમાં સૂક્ષ્મજીવો દ્વારા વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે, જે ખોરાકને કેવો બનાવે છે, વિષયુક્ત બનાવી દે છે, જેથી ખોરાક વિષાક્તન કહેવામાં આવે છે. એટલે એના પછી આપણે જોઈએ, આપણે થોડમો સવાલ છે, ખાદ્ય પદાર્થની જાળવણી પદ્ધતિને નામ લખો. તો ખાદ્ય પદાર્થની જાળવણી આપણે રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી કરવામાં આવે છે, શર્કરાની મદદથી જાળવણી કરવામાં આવે છે, પછી તેલ અને વિનેગર દ્વારા આપણે એને સાચવવામાં આવે છે, તેમજ ગરમી અને ઠંડીથી સામે સારવાર માટે સંગ્રહ કરવામાં આવે છે, પેકિંગનો ઉપયોગ કરીએ છીએ. ચલો એના પછી જાણીતા પ્રિઝર્વેટિવ્સના નામ લખો. તો અહીં જો પ્રિઝર્વેટિવ્સ લઈએ છે, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, આ બે જાણીતા પ્રિઝર્વેટિવ્સ પદાર્થ છે. મીઠા દ્વારા કયા પદાર્થની જાળવણી કરવામાં આવે છે, બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓમાં સૂકા મીઠાથી ટાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ આમળા, કેરી, આમલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરા ખોરાકની જાળવણી કેવી રીતે કરી શકે, જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાને વૃદ્ધિમાં શું કરે છે, નિયંત્રિત કરે છે. એના પછી પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું, તો કે દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવા માટે 70°C તાપમાને 15-30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, અને પછી તરત જ તેને ઠંડુ પાડી તેનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે, જેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. એના પછી છે રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે,
રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરતા હોય છે. એના પછી વાતાવરણીય નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોનો નામ કયા છે? રાઇઝોબિયમ બેક્ટેરિયાનો તેમજ એના વિના લીલ વાતાવરણીય નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરે છે. ચલો નેક્સ્ટ હવે આપણે ભણવાના છીએ તફાવત. તો તફાવત મેં સોલ્યુશનમાં ઉપયોગી સૂક્ષ્મજીવો અને હાનિકારક સૂક્ષ્મજીવોનો તફાવત આપણે જોવાના છે. તો કે જે સૂક્ષ્મજીવો મનુષ્યના ઉપયોગમાં આવે છે તેને આપણે ઉપયોગી સૂક્ષ્મજીવોમાં આવશે, અને જે સૂક્ષ્મજીવો મનુષ્યના રોગ ઉત્પન્ન કરવામાં આવે છે તેને બધા કેવા કહેવાય? હાનિકારક કહેવાય છે. ઉપયોગીમાં ઈસ્ટ, રાઇઝોબિયમ, લેપ્ટોબ્લેસિસ આ બધા ઉપયોગી કહેવાય. પ્લાઝ્મોડિયમ છે હાનિકારક છે, બરોબર બધા, એનાથી કમળો જેવા રોગો થાય છે. ચલો એના પછી હવે આગળ વધીએ. આપણે બીજો તફાવત છે લીલ અને ફૂગનો. લીલ અને ફૂગની અંદર પહેલો પોઈન્ટ છે લીલ, તો કે સ્વાવલંબી છે, જાતે ખોરાક બને. ફૂગ છે પરાવલંબી છે, બીજા ઉપર આધાર રાખે. લીલના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોય છે, જ્યારે ફૂગના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોતા નથી. લીલ તો કે ક્લેલિમોનાસ, સ્પાયરોગાયરા એ બધે લીલના ઉદાહરણ છે. ફૂગમાં ઈસ્ટ, બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ આ બધી ફૂગના ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ જોઈએ. આપણે ખોરાકની જાળવણીની રાસાયણિક પદ્ધતિ અને ખોરાકની જાળવણીની ગરમી અને ઠંડીથી સારવાર. તો કે આ પદ્ધતિમાં ખોરાકમાં જાળવણીકારક પદાર્થો પ્રિઝર્વેટિવ્સ ઉમેરીને ખોરાકની જાળવણી કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. જ્યારે આ પદ્ધતિમાં ખોરાકને ગરમ કરી ખૂબ જ નીચા તાપમાને રાખી કે ગરમ કરીને તરત જ તેને શું કરવામાં છે, તેના તાપમાનમાં શું કરવામાં છે, ઘટાડો કરી માં તેને એ પ્રમાણે સાચવવામાં આવે છે. તરત જ તેને તાપમાનમાં મેળવવા માટે, બરાબર. આમાં પ્રિઝર્વેટિવ્સમાં ફળના જામ, રસ, આથણાને સાચવવા માટે પદ્ધતિ, ખાસ કરીને દૂધને સાચવવા માટે આ પદ્ધતિ વપરાય છે. ચલો છે ચોથો, બેક્ટેરિયા અને વાયરસ. કે તે એક કોષી શરીર રચના ધરાવે છે બેક્ટેરિયા, જ્યારે વાયરસ છે તે કોષીય શરીર રચના ધરાવતા નથી. બેક્ટેરિયા તો મનુષ્ય માટે ફાયદાકારક તથા નુકસાનકારક એમ બંને પ્રકારના હોય છે, જ્યારે વાયરસ મનુષ્ય માટે માત્ર શું હોય છે, નુકસાનકારક જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બાકીના સોલ્યુશન જોવાના છે. તેના માટે અમારી ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં તમે અવશ્ય તમારા મંતવ્ય જણાવશો. થેન્ક યુ, આભાર.